વડોદરાના જરોદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જરોદમાં કમળાના કેસ 144 સુધી પહોંચ્યા. કમળાની સાથે 3 હિપેટાઇટિસના કેસ પણ મળ્યા છે. 8 દર્દીઓને વડોદરાની રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રોગચાળો રોકવા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે. નાના બાળકોમાં કમળાના કેસ વધતા તંત્રની ચિંતા વધી છે. અત્યાર સુધીમાં 20 તારીખથી અત્યાર સુધીમાં જોઈએ તો આપણને 144 કેસ મળ્યા છે. એ 44 પૈકી 77 દાખલ છે અને એમાં 8 કેસો વડોદરાના આઈડી હોસ્પિટલમાં, 5 એસએજીમાં, 2 અને 1 પ્રાઇવેટ હોસ્પિટલમાં એમ દાખલ છે અને બાકીના સીએસસી રેફરલ હોસ્પિટલ ખાતે અન્ય દર્દીઓ દાખલ છે અને એમાંથી 16 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. સારું થતાં એમને કન્ડિશન સારી છે અને બાકીના બધા પેશન્ટો સ્ટેબલ છે. એટલે કોઈ અતિ ગંભીર કહેવાય એવી રીતે હજુ સુધી કોઈ દર્દીને થયું નથી. અને આ તે પૈકી પહેલાં સૌથી પહેલાં 5 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એસએજી હોસ્પિટલ ખાતે પરીક્ષણ માટે મોકલેલા હતા. એમાંથી 2 દર્દીઓમાં હિપેટાઇટિસ એનો રિપોર્ટ જોવા મળેલ છે.